विद्यार्थी मित्रों छेल्ले आपणे स्वाध्याय एक पॉइंट बे जो तो एमा मोटा भागे गुस्सा अने रसा ना दाखला हता। हवे आज आपणे आगळ जईए असमय संख्याओनु पुनरावर्तन। હવે પહેલાં તો આપણે સમય ને અસમય વચ્ચેનો તફાવત આપણે સમજીએ। તો આગળ આપણે ભણી ગયા કે સમય સંખ્યાઓ કે જેને પી છેદમાં ક્યુના સ્વરૂપમાં દર્શાવી શકાય, જેનો દશાંશ એ શાંત અથવા તો અનંત આવૃત હોય। હવે અસમય સંખ્યા કોને કહેવાય એ આપણે ધોરણ નવમાં પણ ભણી ગયા છીએ। ફરી આપણે એને યાદ કરીએ, જે સંખ્યાનો પૂર્ણાંક પી અને શૂન્યતર પૂર્ણાંક ક્યુ માટે પી છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી ન શકાય એવી સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ કહીશું। દાખલા તરીકે વર્ગમૂળ બે, વર્ગમૂળ ત્રણ, વર્ગમૂળ પંદર, પાઈ માઇનસ વર્ગમૂળ બે છેદમાં વર્ગમૂળ ત્રણ, અને પુનરાવર્તિત ના હોય તેવી દશાંશ ચિહ્નવાળી સંખ્યાઓ કે જેને આપણે અસમય સંખ્યાઓ કહીએ છીએ। હવે અહીંયા પ્રમેય એક પોઈન્ટ ત્રણ આપણે સમજીએ। ધારો કે પી એ એક અવિભાજ્ય સંખ્યા છે। ધન પૂર્ણાંક એ માટે એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય હોય, એટલે કે પી કોઈ અવિભાજ્ય સંખ્યા છે અને એના કોઈ સંખ્યા એ સ્ક્વેરને આપણે પી વડે ભાગી શકતા હોય તો એ વડે પણ ભાગી શકાય। એટલા માટે આપણે એવું લખી શકીએ કે એ બરાબર પી વન, પી ટુ, પી એન, આ બધી જ સંખ્યાઓ અવિભાજ્ય છે। પી વન, પી ટુ, પી એન એ ભિન્ન સંખ્યાઓ પણ હોઈ શકે। હવે એ સ્ક્વેર માટે એ સ્ક્વેર બરાબર કૌંસમાં પી વન, પી ટુ, અનંત સુધી પી એન, બીજા કૌંસમાં પી વન, પી ટુ, અનંત સુધી પી એન, કૌંસ પૂરો, બરાબર પી વનનો વર્ગ, પી ટુનો વર્ગ, અનંત સુધી પી એનનો વર્ગ। એટલે કે એનો અર્થ એવો થયો કે એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય છે, તો એ સ્ક્વેરના જે અવયવો મળે છે એ અવયવો એ પી વન, પી ટુ, પી એન પણ છે। માટે આપણે એમ કહીએ કે એ પી વન, પી ટુ, પી એન હોવાથી પી એનો પણ અવયવ છે। હવે પ્રમેય નંબર એક પોઈન્ટ ચાર જોઈએ। વર્ગમૂળ બે એ અસમય સંખ્યા છે એવું સાબિત કરો, એટલે કે વર્ગમૂળ બે એ અસમય સંખ્યા છે। હવે આપણે એની સાબિતી જોઈએ તો વર્ગમૂળ બે બરાબર આર છેદમાં એસ થાય તેવા આપણે આર અને એસ પૂર્ણાંકો મેળવી શકીએ। આર અને એસને એક સિવાય સામાન્ય અવયવ હોય તો તે તમામ સામાન્ય અવયવ વડે આર અને તથા એસને ભાગતો વર્ગમૂળ બે બરાબર એ ભાગ્યા બી મળે। એટલે કે આર અને એસ માં એસ શૂન્ય નથી, આર અને એસને એક સિવાયના સામાન્ય અવયવ હોય તો વર્ગમૂળ બે બરાબર એ ભાગ્યા બી આપણને મળે। એટલે કે એ અને બી એ પરસ્પર અવિભાજ્ય હોય, માટે બી વર્ગમૂળમાં બે બરાબર એ, બંને બાજુ વર્ગ લેતા ટુ બીનો વર્ગ બરાબર એ સ્ક્વેર, એટલે કે એ સ્ક્વેરને આપણે બે વડે ભાગી શકીએ। એટલે પ્રમેય એક પોઈન્ટ ત્રણ અનુસાર એને એ બે વડે પણ વિભાજ્ય છે। હવે આપણે કોઈ પૂર્ણાંક સંખ્યા સી માટે એ બરાબર ટુ સી લખીએ, એટલે એની જગ્યા પર ટુ સી લખીએ તો ટુ બીનો વર્ગ બરાબર ફોર સીનો વર્ગ થાય, માટે બી સ્ક્વેર બરાબર ટુ સીનો વર્ગ થાય। એટલે એ તથા બીને ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ બે છે, એટલે એ અને બીને એક સિવાય બીજો કોઈ પણ સામાન્ય અવયવ નથી, માટે
તે ધારણાનો વિરોધાભાસ કરે છે. માટે એમ કહી શકાય કે વર્ગમૂળ બેને કોઈ સામાન્ય અવયવ નથી, માટે એ અસમય સંખ્યા છે. હવે ઉદાહરણ નંબર 9 જોઈએ. સાબિત કરો કે વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા છે. આનાથી વિપરીત એટલે કે ઉલટું આપણે ધારીએ, ધારો કે વર્ગમૂળ 3 એ સમય સંખ્યા છે. આથી વર્ગમૂળ 3 બરાબર એ છેદમાં બી થાય. આથી એમ કહી શકીએ કે વર્ગમૂળ 3 માટે એ અને બીને એક સિવાય કોઈ સામાન્ય અવયવ છે. આથી આપણે તે સામાન્ય અવયવ વડે ભાગી શકીએ. માટે આપણે એમ કહીએ કે એ અને બી પરસ્પર અવિભાજ્ય છે. આથી બી વર્ગમૂળમાં 3 બરાબર એ થાય. બંને બાજુ વર્ગ કરતો 3 બીનો વર્ગ બરાબર એનો વર્ગ થાય. એનો અર્થ એવો થયો કે એના વર્ગને આપણે 3 વડે ભાગી શકીએ, માટે એને પણ 3 વડે ભાગી શકાય. હવે ધારો કે એ બરાબર આપણે 3c લઈએ, તો એની કિંમત મૂકવાથી 3b વર્ગ બરાબર 9c વર્ગ, માટે બી સ્ક્વેર બરાબર 3c વર્ગ મળે. આનો અર્થ એવો થયો કે બી સ્ક્વેરને 3 વડે ભાગી શકાય, તેથી બીને પણ 3 વડે ભાગી શકાય. આથી પ્રમેય 1.3 ઉપરથી આપણે કહી શકીએ કે એ તથા બીને ઓછામાં ઓછો એક સામાન્ય હોય છે અને તે 3 છે. પણ આગળ આપણે ઉપર જોયું કે એ અને બીને એક સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ નથી. આ બંને વસ્તુ વિરોધાભાસ છે, માટે વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા છે. ધોરણ 9 આપણે જોઈ ગયા કે સમય અને અસમય સંખ્યાઓનો સરવાળો અથવા બાદબાકી અસમય મળે. એ જ રીતે સમય સંખ્યા અને અસમય સંખ્યાઓનો ગુણાકાર અને ભાગફળ પણ અસમય મળે. હવે ઉદાહરણ નંબર 10 જોઈએ. દર્શાવો કે 5 - √3 અસમય સંખ્યાઓ છે. હવે આપણે ધારી લઈએ, ધારો કે એનાથી ઉલટું ધારીએ આપણે, ધારો કે 5 √3 એ સમય સંખ્યા છે. આથી આપણે એ અને બી એવા શોધી શકીએ કે 5 √3 બરાબર 1/b થાય. આ સમીકરણને આપણે ફરીથી ગોઠવીએ તો વર્ગમૂળ 3 બરાબર 5 - a/b, અને આપણે ફરીથી ગોઠવ્યું. આથી 5 - a/b સમય મળે અને વર્ગમૂળ 3 પણ સમય થાય. પણ આગળ આપણે જોઈ ગયા કે વર્ગમૂળ 3 તો અસમય સંખ્યા છે, અને એક સમય અને બીજી અસમય સંખ્યાનો સરવાળો અથવા તફાવત એ અસમય જ હોય. માટે 5 √3 બરાબર અસમય કહેવાય. હવે આપણે ઉદાહરણ નંબર 11 જોઈએ. 3√2 અસમય છે, એટલે કે 3 × √2 એમાં 3 સમય છે, 2 અસમય છે, જે આપણે આગળ જોયું. એટલે કે એક સમય અને એક અસમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા અસમય મળે, માટે 3√2 અસમય છે. પણ આપણે એને સાબિત કરવા માટે સમજીએ. ધારો કે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક એ અને બી આપણે એવા શોધીએ કે જે પરસ્પર અવિભાજ્ય છે, એકબીજાને ભાગી શકાતા નથી. 3√2 = a/b. ફરીથી આપણે એને ગોઠવીએ તો 2√3b.
એટલે ત્રણ એ અને બી પૂર્ણાંકો હોવાથી એ ભાગ્યા ત્રણ બી એ સમય સંખ્યા છે. આથી વર્ગમૂળ બે ત્રણ એ અને બી પૂર્ણાંકો હોવાથી એ છેદમાં ત્રણ બી સમય સંખ્યા છે, જ્યારે વર્ગમૂળ બે પણ સમય સંખ્યા છે. પરંતુ આગળ આપણે જોઈ ગયા પ્રમેયમાં કે વર્ગમૂળ બે એ અસમય સંખ્યા થાય, આથી આ વિરોધાભાસ થાય. કારણ કે એ ભાગ્યા ત્રણ બી એટલે કે એક સંખ્યાને બીજી સંખ્યા વડે સમય સંખ્યા વડે ભાગવામાં આવે તો એનો જવાબ હંમેશા સમય જ મળે. આથી આપણે કહી શકીએ કે ત્રણ વર્ગમૂળમાં બે એ અસમય સંખ્યા છે. હવે અહીંયા સ્વાધ્યાય 1.3ના ત્રણ દાખલા આપેલા છે, ખૂબ જ સહેલા દાખલા છે, તમારે એ તમારી નોટબુકમાં લખવાના છે. જ્યાં પણ સમજણ ના પડે ત્યાં ફોન કરીને પ્રશ્નો પૂછવાની તમને છૂટ છે.